Marketing management topic number 4, that is, will now in the last lecture we have seen the probability sampling methods. Kaya kaya hata probability methods hata simple random, stratified random, systematic random, cluster sampling. Today in this lecture we'll see the types of non-probability sampling methods. First is quota sampling. Quota word થી તમે બધા બહુ ફેમિલિયર છો. કોઈ પણ પર્ટિક્યુલર ફિલ્ડ ને તમે ધ્યાનમાં રાખો ના, બેસ્ટ એક્ઝામ્પલ આઈલ ગીવ યુ ઇઝ કોટા ડિફાઈન તમે કઈ રીતે કરો. તમને ખબર છે રેલવેઝમાં આપણે ટ્રાવેલ બધા કરતા હોઈએ છીએ, તો રેલવેઝમાં પર્ટિક્યુલર કોટાઝ હોય, બરાબર. જનરલ કોટા હોય, પછી તત્કાલ કોટા હોય. જનરલ કોટામાં ખબર છે તમે રિઝર્વેશન કરાવો તો ડોન્ટ નીડ ટુ પે એની એક્સ્ટ્રા ચાર્જીસ, પણ તમે તત્કાલ કોટામાં સ્પેશિયલ એમરજન્સી કેસમાં તમે કરો તો તમને એમરજન્સી તત્કાલનું પે કરવું પડે. સો કોટા ઇઝ પ્રીડિફાઇન્ડ ગ્રુપ. ઓકે, ધીસ ઇઝ ધ મોસ્ટ ફ્રિક્વન્ટલી યુઝડ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ એન્ડ ઇઝ યુઝડ વેન એમ્પ્લોઈંગ સ્ટ્રેટિફિકેશન. That is on age, gender, income, family size, etc. Here you can see, here you have been given a chart. એક તમારી લેફ્ટ સાઈડ ઉપર પર્સન માણસનું ડ્રો કરેલું છે પિક્ચર, એક બાજુ તમને ટેબલ આપેલા છે. સો તમે જોઈ શકો છો જે ગ્રુપ ઓફ પીપલનું જે ચાર્ટ છે એમાં અમુક છે એ ડાર્ક શેડેડ છે, અમુક છે એ સ્ટ્રીપ્ડ છે, લાઈન કરેલા છે, અમુક છે એ સાવ પ્લેન છે, અને અમુક છે એ ટોટલી ગ્રે કલરમાં કરેલા છે. સો બાયફર્કેશન આ રીતે પણ કરી શકાય. સપોઝ ઇન ધ ફર્સ્ટ પિક્ચર ઇફ યુ સી, જે ડાર્ક શેડેડ આખા પોર્શન ફૂલ છે તો 1, 2, 3 છે. તો જેમ કે ફર્સ્ટ ટેબલનો સિમ્બોલ આપેલો છે તો ડાર્ક છે, એમાં કેટેગરી કઈ છે? એજ ગ્રુપ, દેટ ઇઝ હુ બિલોંગ ટુ 11 યર્સ ટુ 21 યર્સ. ટોટલ આખા ઓલામાં જોઈએ તો 11 થી 21 વર્ષને બિલોંગ કેટલા કરે છે તો કે 11 જણા છે. પછી સેકન્ડ કેટેગરી સ્ટ્રીપ્ડ પર્સનની લેવામાં આવી છે. તો સ્ટ્રીપ્ડ પર્સનને પહેલાં કઈ કેટેગરીમાં નાખવામાં આવ્યું છે? તો 22 યર્સ ટુ 31 યર્સ. તો એનો ટોટલ સમઅપ શું થાય છે? 16 જણા એવા છે સ્ટ્રીપ્ડવાળા, બરાબર. જે કેટેગરી એવી છે કે જે 23-31 વર્ષને બિલોંગ કરે છે. પછી આવે છે ધ ગ્રે શેડેડ એન્ટાયર પાર્ટ. એ કેટેગરી બીઓને ડિફાઇન કરે છે તો કે 32 વર્ષથી 41 વર્ષ સુધીના. તો એવા કેટલા જણા છે? ટોટલ 15 જણા છે. પછી નેક્સ્ટ આવે છે ધ એમટી બોડી એન્ટાયર. એની કેટેગરી બિલોંગ કઈ કરે છે? તો 42 યર્સ ટુ 51 યર્સ. એમાં કેટલા છે? તો કે 18 જણા છે. કોટા સેમ્પલિંગમાં પર્ટિક્યુલર એમ કહી કે એક સર્વે આવે કે ટોટલ આખા ગ્રુપનું કે આખા મેટરનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, તો 11 વર્ષથી લઈને 51 વર્ષ સુધીના એનો જે તે ટોટલ હોય, આમાં બધી કેટેગરીઝ આવી ગઈ. ધ ડાર્ક શેડેડ એન્ટાયર, ધ સ્ટ્રીપ્સ વન્સ, ધ એન્ટાયર ગ્રે વન્સ, ધ ગ્રે કેટેગરી એન્ડ ધ વ્હાઇટ કેટેગરી, રાઈટ. એનો ટોટલ થાય છે 60. સો તમે જે આ કોટા જોયા છે કે જે એક 11 થી 21 વર્ષનો કોટા છે, 22 થી 31 વર્ષના જે માણસો આવે છે એનો એક પર્ટિક્યુલર કોટા છે. તો આ રીતે કોટા ડિફાઇન કરેલા હોય, કોટા ડાયવર્સ ડિફરન્શિએટ કરેલા હોય. કઈ રીતે? તો કે એજ પ્રમાણે, કઈ આપણે અહીં એજનું એક્ઝામ્પલ જોયું, એવી રીતે જેન્ડરનું થઈ શકે, એવી રીતે ઇન્કમ કેટેગરીનું થઈ શકે, કે એવા માણસો કે જે 10,000 થી 20,000 અર્ન કરતા હોય, 20 થી 30 કરતા હોય, 20-30 થી 40 કે 1000 અર્ન કરતા હોય, ફેમિલી સાઇઝ રીતે પણ હોય. ધેન ધ સેમ્પલ સાઇઝ કોલ્ડ કોટાઝ આર એસ્ટાબ્લિશ્ડ ફોર ઇચ સ્ટ્રેટમ. ધીસ ઇઝ ડન ટુ રિડ્યુસ ધ બાયસ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ સેમ્પલિંગ. ફોર એક્ઝામ્પલ, વી હેવ અ પોપ્યુલેશન મેડ અપ ઓફ રિચ, મીડિયમ એન્ડ પુઅર. આ 3 સેક્શન કેટેગરી છે ઇન્કમ ને ધ્યાનમાં રાખીને, રિચ, મીડિયમ ને પુઅર. રેશિયો ઓફ 10, 40 એન્ડ 50 રિસ્પેક્ટિવલી. વાય રિસર્ચિંગ એની આસ્પેક્ટ ઓફ ધીસ પોપ્યુલેશન? સપોઝ ધ રિસર્ચર વિશીઝ ટુ ટેક અ સેમ્પલ ઓફ 100, then taking into account about the division, he would set up quotas for each category
ऑफ पीपल दैट इज 10 पीपल फ्रॉम रिच कैटेगरी, 40 पीपल फ्रॉम मीडियम एंड 50 कैटेगरी फ्रॉम अदर कैटेगरी. दिस मेथड इज इकोनॉमिक एंड ईजी टू एडमिनिस्टर एंड द फील्ड वर्क कैन बी डन क्विकली. कोटा सैम्पलिंग है तो तुम एम बाइफर्केशन पहला सेक्शन प्रमाण करशो, कैटेगरी में तुम इन्हें ड्राफ्ट करशो कोईपण पॉप्युलेशन के सैम्पल ने, पछी तुम जो सर्वे करो तो तमने बहुत ईजी रहने फील्ड वर्क ईजी पॉसिबल है आम. हावेवर सिंस द मेथड इज नॉट बेस्ड ऑन अ रेन्डम सिलेक्शन इट इज नॉट पॉसिबल टू असर्टेन द अक्यूरेसी एंड मोर ओवर द सैम्पल में नॉट रिप्रेजेंटेटिव अ सैम्पल. खोटा सैम्पलिंग में डिफरंट सेक्शन्स तुम क्लासिफिकेशन डाइवर्सिफिकेशन करो छो, पर्टिक्युलर कोई पॉप्युलेशन के सैम्पल ने डिफाइन नहीं करतु तो आनी मेन लिमिटेशन हे. हेन्स कोटा सैम्पलिंग इज वॉट द क्लियरली बाइफर्केशन डन ऑन बेसिस ऑफ एज, जेन्डर, इनकम, फेमिली एक्सेट्रा. सो बेस्ट एक्जाम्पल अपने आपने याद रहे अँ एज एज प्रमाण क्लासिफिकेशन आप करूँ कोटा सैम्पलिंग. ओके नेक्स्ट इज कन्विनियंस सैम्पलिंग. वॉट इज कन्विनियंस सैम्पलिंग? कन्विनियंस सैम्पलिंग इज सिलेक्ट एनी मेम्बर ऑफ पॉप्युलेशन हु आर कन्विनियंटली एंड रेडिली अवेलेबल. तमे आ सैम्पल में सैम्पलिंग मेथड में तमे कोई पर्टिक्युलर मणसनु सेक्शन कोईपण कास्ट एज एज जेन्डर हो कोईपण कम्युनिटी ने बिलोंग करता हो तमे एवा मणसों ने गोतवा नहीं जाता. तमे जे जे ऑलरेडी सैम्पल अवेलेबल है जो ऑलरेडी एक्जिस्टन्स में है तमे एमांथी जे सैम्पलिंग करो छो एने कन्विनियंस सैम्पलिंग कहेवाय. हियर इट इज क्लियरली रिटर्न सिलेक्ट एनी मेम्बर ऑफ द पॉप्युलेशन हु आर कन्विनियंटली एंड रेडिली अवेलेबल. कन्विनियंस एट तमे तमारी अनुकूलता है तमारा मन इच्छे मन ने इच्छे और मन ने गमे एवं तमे माणस सैम्पलिंग करो छो एने कन्विनियंस सैम्पलिंग कहेवाय. यू कैन सी योर देर इज एक्जाम्पल ऑफ मेनी पीपल हु बिलोंग टू ग्रीन, पर्पल, ब्लू कैटेगरी, राइट? ए रेड है रिसर्चर कैटेगरी है, पची ई शू करे कन्विनियंस सैम्पलिंग अप्लाय करे छे. तो ई एवा व्यक्ति ने ले छे के जेने बे माणस से ग्रीन कैटेगरी, त्रण माणस से ग्रीन कैटेगरी ने बिलोंग करे छे, एक है ब्लू ने करे छे, हाँ भेगा भेगा पर्पल कैटेगरी ना पण माणस छे पण एने एनी कन्विनियंसी प्रमाणे लीधा तो एना એવા કોણ? તો કે ગ્રીન અને બ્લુ કેટેગરીને પર્પલ કેટેગરી નથી લીધી. એટલે ટૂંકમાં એને એની કન્વિનિયન્સ એને ગમ્યું એ પ્રમાણે એને સેમ્પલિંગ કર્યું. ઓલ્સો કોલ હેફઝર્ડ એન્ડ એક્સિડેન્ટલ, ધીસ મેથડ ઇઝ બેઝડ ઓન યુઝિંગ પીપલ હુ આર અ કેપેટેટિવ ઓડિયન્સ જસ્ટ હેપન ટુ બી વોકિંગ બાય ઓર શો અ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઇન યોર રિસર્ચ. ધ યુઝ ઓફ વોલન્ટિયર્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કન્વિનિયન્સ સેમ્પલિંગ. કોઈ પણ પર્ટિક્યુલર સેવા ચાલતી હોય ને કાંઈના વોલન્ટિયર્સ હોય બરાબર, તમે વોલન્ટિયર્સને તમે ખાલી લઈ લ્યો, તમારે ટૂંકમાં આખી જે ફોર્મ ઓર્ગેનાઇઝેશન છે આશ્રમ છે તમારે એનો સર્વે કરવો હોય તો તમે એના માટે તમે ખાલી એના એના જે વોલન્ટિયર્સ છે એને સર્વ કરતા હોય તમે એનું સેમ્પલિંગ લઈ લ્યો બધી ડિટેલ્સ જાણવા માટે તો એને તમે કન્વિનિયન્ટ સેમ્પલિંગમાં તમે ઇન્ક્લુડ કરી શકો. નેક્સ્ટ ઇઝ પર્પઝ દેટ ઇઝ જજમેન્ટ સેમ્પલિંગ. જજમેન્ટ યુ કેન સી પિક્ચર ગ્રુપ ઓફ પીપલ બિલોંગ ટુ ગ્રીન બ્લુ ગ્રુપ અગેન બરાબર, અને એક છે એ ગ્રે ગ્રુપને બિલોંગ કરે છે એક જ માંથી. ગ્રે ગ્રુપ છે તો એ શું બધા ગ્રુપમાંથી આ પર્ટિક્યુલર ગ્રુપમાં બ્લુ પેલો ગ્રુપ છે ગ્રીનનું તેમાંથી એકને લીધું, સેકન્ડ છે ગ્રુપ ફોર પીપલ બ્લુ ગ્રુપનું એમાંથી એકને લીધું, પછી અગેન બાયફર્કેશન છે સેકન્ડ થર્ડ ગ્રુપ બ્લુ કેટેગરી એમાંથી અગેન એકને લે છે, થર્ડ કેટેગરી છે એમાં ગ્રીન એક છે ને ત્રણ બ્લુ છે તો એમાંથી ગ્રીનને ચૂઝ કરે છે. ટૂંકમાં એવા સેમ્પલ લેશે કે જેમાંથી એને રિઝલ્ટ ફેચ કરી શકાશે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સેમ્પલ વેર ધ સિલેક્શન ઓફ યુનિટ ઇઝ બેઝડ ઓન જજમેન્ટ ઓફ ધ રિસર્ચર. ધીસ ઇઝ વેર ધ રિસર્ચર ટાર્ગેટ્સ અ ગ્રુપ ઓફ પીપલ હુ બિલીવ ટુ બી અ ટીપિકલ ઓર એવરેજ ગ્રુપ ઓફ પીપલ સ્પેશિયલી પીક ફોર સમ યુનિક પર્પઝિસ બરાબર. મેં તમને ગ્રુપ અલોટ કરી રહ્યા નંબર 1, 2, 3, 4. વનમાંથી ગ્રીન આખું ગ્રુપનું આવી ગયું, ગ્રુપ ટુ બ્લુ કેટેગરી છે એમાંથી એકને લીધું તે પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ કે રિસર્ચ પર્પઝ જજમેન્ટ માટે એમાંથી એને લીધું, થર્ડ ગ્રુપ છે અગેન એમાં ક્લાસિફિકેશન ઓફ બ્લુ કેટેગરી અને ગ્રીન કેટેગરી તેમાંથી અગેન એને બ્લુ લીધું. આ બધા ગ્રુપ્સના ટોપિક્સ અલગ અલગ હોય, આસ્પેક્ટ્સ અલગ અલગ હોય, એ આસ્પેક્ટ એક એક કવર કરે તો પણ એક જજમેન્ટ સેમ્પલિંગ પોસિબલ છે.
The researcher never knows if the sample is representative of the population, and this method is largely limited to exploratory research. Judgment purposive sampling છે કોઈ exploratory રિસર્ચનું લિમિટેશન બને છે બીકોઝ અહીંયા એ પર્ટિક્યુલર આસ્પેક્ટ્સ ઓફ ગ્રુપને કન્સિડર કરે છે અને અહીંયા જજમેન્ટ કઈ રીતે હશે, સેમ્પલિંગનું હેતુ શું હશે, પર્પઝિવ, કોઈ પણ એક પર્પઝને ડિફાઇન કરવા, કોઈ પણ એક પર્પઝને ફૂલફિલ કરવા માટેનું જે સેમ્પલિંગ કરવામાં આવે એને પર્પઝિવ ઓર જજમેન્ટિવ જજમેન્ટ સેમ્પલિંગ કન્સિડર કરી શકાશે. નેક્સ્ટ ઇઝ સ્નોબોલ સેમ્પલિંગ. સ્નોબોલ એટલે એવા નહીં કે ઓલા બરફના જે ગોળા પડતા હોય એને સ્નોબોલ સેમ્પલિંગ કહેવાય. સ્નોબોલ ઇઝ વોટ યુ કેન સી યુરોપ હેવ શોન યુ ધ પિક્ચર કે પેલા કે જે બાયફર્કેશન થયું છે કે રિસર્ચ રિક્રુટ ઇનિશિયલ સબ્જેક્ટ મતલબ કોઈ એક ઓકે ટેક એક્ઝામ્પલ આપણે મેનેજમેન્ટ સ્ટુડન્ટ છીએ તો મેનેજમેન્ટમાં શું આવે, પ્લાનિંગ ઓર્ગનાઇઝિંગ સ્ટાફિંગ ડિરેક્ટિંગ કંટ્રોલિંગ, આ એના ફર્સ્ટ થ્રી એડ્સ થયા. એના નીચેના જે કે હોય તો મેનેજર લેવાના લેવલના વ્યક્તિ હોય, એના નીચે હોય એ રિક્રુટર્સ હોય, એ સબઓર્ડિનેટ્સ હોય કે એ વર્કર્સ હોય. ઓકે યુ ગોટ ઇટ ધીસ એક્ઝામ્પલ? વેલ સપોઝ એ છે એને તમે પ્લાનિંગમાં ફર્સ્ટ એડ છે, તમે એને પ્લાનિંગ કન્સિડર કરો. એની નીચે અગેન બાયફર્કેશન છે, એમાં મેનેજર્સ હોય, એક પ્લાન બનાવવાનો મેનેજર હોય, એક પ્લાન એક્ઝિક્યુટ કરવાનો મેનેજર હોય, તો એ ટુ સબ એડ્સ છે. એની નીચે અલગ અલગ કેટેગરીઝ છે કે જે છે એ બે પ્લાનિંગને એક્ઝિક્યુટ કરશે અને એક છે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુટ કરશે. સિમિલરલી સેકન્ડ ગ્રુપને તમે ઓર્ગનાઇઝિંગ લ્યો તો ઓર્ગનાઇઝિંગ એક આખું મેનેજમેન્ટનું ટોપિક છે એની અંડર, તો કે એ ડિવિઝન્સ એક પર્ટિક્યુલર એક ડિવિઝન કરશે ઓર્ગનાઇઝેશનનું આખું, એના નીચે એ સબઓર્ડિનેટ વર્કર્સને લાવશે. ધ થર્ડ કેટેગરી વેન ગોઝ વિથ કંટ્રોલિંગ, તો કંટ્રોલિંગમાં પણ એના બે હેડ હશે, એક યુનિટ હેડ હશે, એક પ્રોજેક્ટ હેડ હશે. યુનિટ હેડ અગેન એક હાયર કરશે વર્કરને, પ્રોજેક્ટ હેડ છે એ અગેન એના બે વર્કર્સને હાયર કરશે. ધ સી આમાં લખ્યું છે હુ રિક્રુટ એડિશનલ સબ્જેક્ટ્સ, અને ફર્સ્ટ હતું ઇનિશિયલ સબ્જેક્ટ્સ, રિક્રુટ એડિશનલ સબ્જેક્ટ્સ મતલબ કોઈ પર્ટિક્યુલર મેનેજમેન્ટ ટોપિક લઈને તમે જે ફર્ધર બાયફર્કેશન કરો એને સ્નોબોલ સેમ્પલિંગ કહેવાય. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સચ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ વેર ધ ઇનિશિયલ રિસ્પોન્ડન્ટ્સ આર સિલેક્ટેડ એટ અ રેન્ડમ એન્ડ સબસિક્વન્ટ રિસ્પોન્ડન્ટ્સ આર ધેન સિલેક્ટેડ બાય રેફરન્સ ઓર ઇન્ફોર્મેશન ફ્રોમ અર્લિયર રિસ્પોન્ડન્ટ્સ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ નેટવર્ક ચેઇન ઓર રેપ્યુટેશનલ સેમ્પલિંગ. ધીસ મેથડ બિગન્સ વિથ અ ફ્યુ પીપલ ઓર કેસીસ, ધેન ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિસ ધ સેમ્પલ સાઇઝ એઝ ન્યૂ કોન્ટેક્ટ્સ આર મેન્શન બાય ધ પીપલ ધ રિસર્ચર સ્ટેટેડ આઉટ વિથ. તમે અહીંયા ક્લિયરલી બહુ સારી રીતે તમને સમજી શકાય છે કે રિસર્ચર છે પહેલાં ઇનિશિયલ સ્ટેજે ઇનિશિયલ સબ્જેક્ટ્સ રિક્રુટ કરશે. ઇનિશિયલ સબ્જેક્ટ્સ રિક્રુટ કર્યા પછી શું કરશે, ઇનિશિયલ સબ્જેક્ટ રિક્રુટ એડિશનલ સબ્જેક્ટ્સ એટલે એક હેડ બની ગયું, એ પછી એના અંદર પાછળ એ થ્રી સબ મેઇન હેડ્સ બનાવશે. એ મેઇન સબ હેડ્સ શું કરશે, અગેન એ એડિશનલ સબ્જેક્ટ્સને રિક્રુટ કરશે. એ બી ને સી કેટેગરીમાં જોઈ મેં તમને પ્લાનિંગ મેનેજમેન્ટના એક્ઝામ્પલ થ્રુ બી સમજાવ્યું કે આ રીતે કદાચ એ લોકો ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવે. તો પ્લાનિંગ છે તો એમાંથી પહેલાં અહીંયા યુનિટ પ્લાનિંગ હશે, પ્લાન ફોર્મેશન હશે, પ્લાન ઇમ્પ્લિમેન્ટેશન હશે. પ્લાન ફોર્મ્યુલેશન માટે તો અગેન બેને હાયર કરશે, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હોય, કોઈ પણ અલગ અલગ ડિફરન્ટ હેડ્સ હોય એને રિક્રુટ કરશે. અને ઇમ્પ્લિમેન્ટેશનવાળા હોય યુનિટ સબ હેડ છે તો એને ઇમ્પ્લિમેન્ટ એટલે એને એક્ઝિક્યુટ કોણ કરશે એ પ્લાનને, તો એના માટે એ રિક્રુટર કે એ ફર્ધર બાયફર્કેશન જોશે આપણને. નેક્સ્ટ છે આપણે ઓર્ગનાઇઝેશનનું તમે લીધું, તો ઓર્ગનાઇઝેશન અને અલગ અલગ ડિવિઝન્સમાં એ બાયફર્કેટ કરશે. સપોઝ એચઆર છે, ફાઇનાન્સ છે, માર્કેટિંગ છે, કે ઓર્ગનાઇઝેશનમાં હોય તો વર્કર લેવલ, સબઓર્ડિનેટ લેવલ, મેનેજર લેવલ, એક સિમ્પલ બાયફર્કેશન આમ આ પણ લઈ શકાય. નેક્સ્ટ છે કંટ્રોલિંગ, તો કંટ્રોલિંગ બધી રીતે હોય. પ્લાનિંગમાં કંટ્રોલિંગની જરૂર પડે, બજેટિંગમાં કંટ્રોલિંગની જરૂર પડે, ઓર્ગનાઇઝેશનમાં એ બજેટિંગની જરૂર પડે. સો એ પ્રમાણે એના એડિશનલ હેડ્સને રિક્રુટ કરતા જશે એનું વર્ક લાવવા માટે. કમ્પ્લીટલી એક ચેઇન છે, એક ચેઇન છે એ બીજી ચેઇન ઓટોમેટિકલી ઇન્ફોર્મેશન હશે એ પાસ કરશે, એ ઇન્ફોર્મેશન ફર્ધર હેડ સાથે પણ શેર થશે અને એને પાસ ઓન થશે. આ રીતે ચેઇન થતી જશે, બનતી જશે અને ઇન્ફોર્મેશન પહોંચતી કરતી જશે.
અને રેપ્યુટેશનલ નેટવર્ક ચેઇન સેમ્પલિંગ પણ કહી શકાશે. દિસ મેથડ બિગેન્સ વિથ અ ફ્યુ પીપલ એટ ઇનિશિયલ સ્ટેજીસ એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિસ ધ સેમ્પલ સાઇઝ એઝ ન્યૂ કોન્ટેક્ટ્સ આર મેન્શન્ડ. પહેલાં ત્રણને જ હાયર કર્યા છે મેં મેઇન સબ્જેક્ટ પછી, એના પછી એના એ ફર્ધર અગેન એ ફાઇવ હેડ્સને અપોઇન્ટ કરે છે, રિક્રુટ કરે છે. એ ફાઇવ હેડ્સ અગેન એના 6 to 7 હેડ્સને રિક્રુટ કરશે કામ કરવા માટે. એક નેટવર્ક ફોર્મ થયું આખું. આ નેટવર્ક જેટલું લાંબુ હશે એટલું નવા કોન્ટેક્ટ બનશે, નવા માણસો તમારા કોન્ટેક્ટમાં આવશે. એ રીતે બધી થિંગ્સ સોર્ટેડ થશે અને કામ પણ એ પ્રમાણે કરવામાં આવશે. સો દિસ ઇઝ ઓલ અબાઉટ સેમ્પલિંગ, વિચ ઇઝ અ ટાઈપ ઓફ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. સો અગેન સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ વી હેવ સીન ધ કોટા સેમ્પલિંગ, જેમાં આપણે યોર્સનું એક્ઝામ્પલ લીધેલું છે. પછી બાયફર્કેશન એજ પ્રમાણે હશે છે આમાં. નેક્સ્ટ છે કન્વિનિયન્સ, કે પોતાની કન્વિનિયન્સી પ્રમાણે વિથાઉટ પુટિંગ એની એડિશનલ એફર્ટ્સ ઓર બિંગ ઇન ટુ સ્પેશિયલ કેટેગરી સેમ્પલિંગ ઇઝ કેરીડ ઓન, દેટ ઇઝ કન્વિનિયન્સ સેમ્પલિંગ. નેક્સ્ટ વી હેવ સીન ધ પર્પઝ, એ કોઈ પણ એક પર્પઝને સેટિસ્ફાય કરવા, ફૂલફિલ કરવા જે સેમ્પલિંગ કરવામાં આવે એને પર્પઝ યુઅર જજમેન્ટ સેમ્પલિંગ કહી શકાશે. એન્ડ નેક્સ્ટ ઇઝ નોબલ, વેર યુ ફોર્મ અ ગ્રુપ ઓફ હાયર ગ્રુપ ઓફ અટેન્ડન્ટ્સ ઓર મેનેજર્સ એન્ડ કેરી ઓન ફર્ધર એક્ટિવિટીઝ. દેટ ઇઝ ઓલ અબાઉટ નોબલ સેમ્પલિંગ. થેન્ક યુ ફોર ટુડે.